ભરૂચ જિલ્લાના જાંબુસર તાલુકાના સાંગડી ગામ ખાતે મહિલા મંડળ દ્વારા જય સ્વામિનારાયણ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેર ઇન્ડિયા તથા ટીઆઈ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ અંતર્ગત પશુપાલક બહેનો દ્વારા જય સ્વામિનારાયણ મહિલા દૂધ ઉત્પાદક મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં 32 ગામોના 320 જેટલી પશુધારક બહેનો સભ્ય તરીકે જોડાઈ છે. કેર ઇન્ડિયા પીઆઈ ફાઉન્ડેશન દ્વારા જેટલા પણ પશુધારકો 60 ગામના જે સ્વસહાય જૂથ અંતર્ગત જોડાયેલા છે એમના તમામનું એક સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું અને સાથે સાથે આખા જંબુસરમાં કદાચ બીજા નંબરની મહિલા સંચાલિત દૂધ મંડળીનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. આમંત્રિત મહેમાનોમાં જંબુસર તાલુકાના પશુ ચિકિત્સક ઓફિસર ડૉક્ટર નાયકા, કિમોજ જૂથ પંચાયતના સરપંચ શ્રી અશોકભાઈ દુબે તથા જંબુસર તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી રાજનેશભાઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને આખા જ સંમેલનમાં મુખ્ય મુદ્દા એવા આવરી લેવામાં હતા કે જેમાં તમામ વસ્તુ પશુધારકો માટે ઘણી જ ઉપયોગી હતી. આ ઉપરાંત આ સંમેલનમાં પીએમએસવાયએમ જે હમણાં જ પેન્શન માટેની જે સ્કીમ બહાર પડાવેલી છે એનું પણ શ્રી રાજનેશભાઈ દ્વારા સંપૂર્ણ સમજદારી આપવામાં આવી હતી. ડૉક્ટર નાયકાએ ખાસ ભાર મૂક્યો હતો કે પશુ લેવા અને રાખવા એટલું મહત્વનું નથી પણ એમની તબિયત, એમનો પશુચારો, એમનો ખોરાક એ તમામનું પણ એટલું જ ધ્યાન જરૂરી છે જેના કારણે દૂધ મંડળી વધારે ને વધારે સમૃદ્ધ થઈ શકે. ઘણો જ અમને પ્રતિસાદ મળ્યો છે અને આ પહેલી મહિલા દૂધ મંડળી એવી છે કે જેમાં સાંગડી ગામના બહેનોનો જ આ વિચાર અને કેર ઇન્ડિયા પીઆઈ ફાઉન્ડેશને એમને ફેસિલિટેશન કરીને એમના દ્વારા જ આ શરૂ કરવામાં આવી હતી. અમે ભરૂચ દૂધ ઉત્પાદક જિલ્લા સંઘના ઘનશ્યામભાઈ પટેલ ચેરમેનશ્રીનો પણ ઘણો આભાર માનીએ છીએ અને તમામ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અમારી સાથે સાથ આપનારાનો કેર ઇન્ડિયા પીઆઈ ફાઉન્ડેશન આભાર માને છે અને આશા રાખીએ છીએ કે આ તમામ 250 સ્વસહાય જૂથના બહેનો પોતાના જીવનમાં સંગઠન શક્તિથી આગળ આવે.